મોરબી નવા સાદુડકા ગામ નજીક મચ્છુ નદીમાં નાહવા જતા યુવક અને સગીર ડૂબી જતા શોધખોળ શરૂ કરાઈ છે. પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના પરમાર ચિરાગ તેજાભાઈ 20 વર્ષ, ભંખોડિયા ધર્મેશ ભૂપેન્દ્રભાઈ 16 વર્ષ અને ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ 17 વર્ષ સહિત 6 સગીર અને 1 યુવાન ઘરેથી સ્વિમિંગ પૂલમાં નાહવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા અને બાદમાં નદીમાં નાહવા પડ્યા હતા, જેમાંથી પગ લપસી જતા 1 યુવાન અને 2 સગીર ડૂબી ગયા છે. તેમજ ભંખોડિયા આર્યન ભરતભાઈ 16 વર્ષ, ભંખોડિયા જય ગૌતમભાઈ 16 વર્ષ, ભંખોડિયા પ્રીતમ અશ્વિનભાઈ 17 વર્ષ અને બોચિયા જેમિન ખીમજીભાઈ 16 વર્ષ તેમની સાથે નાહવા ગયા હતા, જેઓ બહાર નીકળી ગયા હતા. 1 યુવાન અને 2 સગીર ડૂબી જતા અફરાતફરી મચી ગઈ હતી અને ઘટનાની જાણ કરતા ફાયર અને પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને ડૂબેલા 1 યુવાન અને 2 સગીરની શોધખોળ હાથ ધરી છે. મારું નામ જયવંશી વાળા છે. હું મામદાર ગામની અંદર 4માં છું અત્યારે. જૂના સાદુલકા ગામે 6-7 છોકરા આવ્યા હતા આ બાજુ નવા બાજુ. તો 3 છોકરા વારાફરતી એકબીજાને બચાવવા માટે થઈને ડૂબી ગયા છે. 4 છોકરા કાંઠે બેઠા હતા, એ પાછા એવા છે અને જેને જાણ થઈ, હમણાં ઇન્ટરવ્યૂ લીધું છે, જે નજરે જોયો અહેવાલ જેણે છોકરાએ હમણાં રજૂ કર્યો છે કે એક છોકરો ડૂબકી મારી અને તણાવવા માંડ્યો એટલે બીજો બચાવવા ગયો તો ત્રીજો બચાવવા ગયો, એમ કરતાં 3 છોકરા તણાઈ ગયા છે. હાલ બહુ દુઃખદ હાલ અત્યારે અહીંયા ફાયરની ટીમ પણ આવી ગઈ છે, બોટ પણ છે, પછી સ્થાનિક લોકો તરવ્યા છે, ટ્યુબથી પણ શોધખોળ કરી રહ્યા છે બોડીની, અને તંત્ર અત્યારે બધું કામે લાગેલું છે કે જેથી કરીને વધારેમાં વધારે ઝડપથી બોડી મળી જાય એવી રીતે માટે પ્રયત્ન કરીએ છીએ. એ નાવા આવ્યા હતા અને એમણે કીધું, એમને જે સંબંધી હતા એણે અમને વાત કરી કે છોકરા પહેલાં કે સ્વિમિંગ પૂલમાં નાવા ગયા હતા અને પછી પાછા અહીંયા આવ્યા, એના હિસાબે થઈને આ ઘટી ઘટના બની છે એવું છે.